અચ્છા એટલે લોકયાનમ એટલે લોકોનું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઓ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઓકે એટલે યાન એટલે એ ટ્રાન્સપોર્ટ અચ્છા એટલે જાહેર જાહેર યા એટલે પબ્લિક બસ કે આપણે જે રાઈટ ઓકે પછી કૃષ્ણ ફલકમ એટલે આમ તો આલ્ફાબેટ લાગે છે પણ એનો જો છૂટું પાડતા કઈ જુદું થતું હોય તો ખબર નહીં ફલક એટલે સિરીઝ જેવું હોય એને ફલક કહેવાય પણ હવે કૃષ્ણ એક ખબર નથી એ કૃષ્ણ ફલકમ કેમ કહે એને અચ્છા શકટમ શકટમ એટલે ગાડું ઓકે હવે નંબર 4 ઓકે મિનિટ ઓકે મસી પાત્રમ એટલે ઇંક પોટ લાગે પાત્ર એટલે જેમાં પેલું લિક્વિડ મૂકે તે એટલે મસી એટલે સાઈ સાઈ થશે સાઈ નો સાઈ હશે મસી એટલે આમ ગેસિંગ કે ઇંક હશે સાઈ સાઈ કે તે એટલે જૂનો પેલો સાઈ નો ખડિયો લાગે છે હા ગ્રંથ ગ્રંથ એટલે ચોપડી અથવા ગ્રંથ પણ કહીએ ગુજરાતીમાં આપણે ગ્રંથ પણ કહીએ આભૂષણમ એટલે આભૂષણમ એટલે યાર એટલે અલંકાર કે ગળાનો હાર છે આમ તો હાર છે ઘરેણું યા ઘરેણું બરોબર ઘરેણું કરદીપ કરદીપ એટલે હાથ બત્તી યા કર એટલે હાથ દીપ એટલે યા બત્તી એટલે યા ગુજરાત ક્યાં સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં હાથ બત્તી જ કે છે એમ અચ્છા ચમસહ એટલે ચમચી રાઈટ લવિત્રમ લવિત્રમ એટલે દાતરડું યા અવકરિકા કરિકા એટલે આમ તો ગાર્બેજ કેન લાગે છે ગુજરાતીમાં ખબર નહીં શું થાય છે ગુજરાતી એટલે જેને આપણે સમથિંગ ધેટ યુ ગેટ રીડ ઓફ અવકાર અવકારિત કરે છે એટલે થ્રો અવે છોડી દેવું ફેંકવું અચ્છા સંચિકા સંચિકા એટલે ખબર નથી એમાં શું દેખાય એટલે ખબર નથી પડતી મને એટલે આમ તો પેલું આ સ્ટોરેજ મીડિયા જેવું લાગે છે પણ ખબર નહીં યાર પીપીલિકા એટલે મંકોડો થાય અથવા તો ખાલી કોઈ પણ કીટ કીટાણુ કે યા મંકોડો જેવું લાગે છે અચ્છા પીપલિકા યા એટલે કીડી હોય અથવા તો મંકોડો યા ગણ નિયંત્રમ એટલે કેલ્ક્યુલેટર આપણે ગણ એટલે ગણવાનું યંત્રમ એટલે સાધન ગણન એટલે કેલ્ક્યુલેશન યંત્ર એટલે ઇન્સ્ટ્રુમેન્ટ ઓકે દ્રોણી દ્રોણી એટલે ડોલ પિંજા પિંજા એટલે ખબર નથી શું લાગે છે આ મિરર જેવું લાગે છે પણ ખબર નથી અચ્છા એટલે યાર મન લાગે કદાચ એ જ છે કે હજુ છે હવે ના બસ આ એટલું જ છે આપેલું ચેપ્ટર પૂરું થાય છે ઓકે યા એટલે ઘણું આ સારું તો એટલે આપણે ઘણા બધા શબ્દો નથી હવે કદાચ એનું સંસ્કૃતનું જો આપણને મળશે ક્યાંય તો જોઈશું ડિક્શનરી કે ડિક્શનરીમાં જોઈને કરવું પડે ઇટ ટેક્સ ટાઈમ યા ઓકે તો હવે આપણે સેકન્ડ ચેપ્ટર ચાલુ કરવું છે આ સેક ઓ અચ્છા તો ફર્સ્ટ ચેપ્ટર તો યા ફર્સ્ટ માં ખાલી શબ્દ એટલે સેકન્ડ માં હવે વાક્યો આવશે યા ઓકે સેકન્ડ ચેપ્ટર આકાશ પતતી ઓકે એટલે એમાં યા એક એક એટલે આમાં શું છે આઠમા પેજ ઉપર એના આમ તો પેલા આપ્યા છે શબ્દો ગુજરાતી યા અમે જોયું છે યા એટલે આપણે હવે એક એક નું જો છૂટું પાડવું હશે તો જોતા જશો એટલે યા એટલે તમે સેન્ટેન્સ બોલો હું ગુજરાતી કરું છું ઓકે
एकम वनम अस्ति, एकम એટલે એક, વનમ એટલે વનમાં, અસ્તિ એટલે છે, એક વન હતું, એક વન હતું, આ એટલે ભૂતકાળ છે, એનો મીનિંગ થાય એક વન છે, ઓ છે એટલે ભૂતકાળ, વન ફોરેસ્ટ, ઓકે, એક જંગલ હતું, શશકઃ નિવસતિ, તત્ર એટલે ત્યાં, શશક એટલે સસલું, નિવસતિ એટલે વસ્તુ, ત્યાં એક સસલું વસ્તુ હતું, રાઈટ. શશકઃ શયનમ કરોતિ, શશકઃ એટલે સસલું, શયનમ એટલે આરામ, કરોતિ એટલે કરતું હતું, સસલું આરામ કરતું હતું, રાઈટ. પર્ણ, પર્ણમ પતતિ, એટલે પર્ણમ એટલે પાંદડું, અને પતતિ એટલે પડે છે, પાંદડું પડ્યું કે પડે છે, પડે છે, પડે છે, ઓકે, પતતિ એટલે પડે છે. શશકઃ ભીતઃ ભવતિ, શશક એટલે સસલું, ભીત એટલે ભયભીત, ભવતિ એટલે થયું, સસલું ભયભીત થયું. શશકઃ ધાવતિ, એટલે ધાવતિ એટલે દોડે છે, સસલું દોડવા લાગ્યું. શ્રીગાલઃ આગચ્છતિ, શ્રીગાલ એટલે મને લાગે શિયાળ, ઓ શિયાળ, આગચ્છતિ એટલે આવે છે, ગચ્છતિ એટલે જાય છે, અને આગચ્છતિ એટલે આવે છે, બરોબર, રાઈટ. શશકઃ વદતિ, શશક એટલે સસલું, વદતિ, વદતિ એટલે બોલે છે, બોલે છે, રાઈટ. શ્રીગાલ ભ્રાતા ધાવતુ આકાશ પતતિ, શૃગાલ ભ્રાતા એટલે શિયાળ ભાઈ, ભ્રાતા એટલે ભાઈ, ધાવતુ એટલે દોડ, એટલે દોડ એટલે આપણે ધાવતી એટલે દોડે છે, અને ધાવતું એટલે દોડ, એટલે અજ્ઞાવાચક. આકાશ પતતી એટલે આકાશ પતતી એટલે પડે છે, આકાશ પડે છે, એટલે સસલું દોડે છે, અને શૃંગાલ અનુધાવતી એટલે એને અનુસરે છે, એટલે એનું અનુકરણ કરે છે, આપણે અનુકરણ છે, પાછળ દોડે છે, ઓકે, અનુધાવતી એટલે પાછળ દોડે છે, બરોબર. વાનરઃ આગચ્છતિ, એટલે વાનર એટલે વાંદરો, આવે છે, આગચ્છતિ એટલે આવે છે. શશકઃ વદતિ, સસલું બોલે છે. વાનર ભ્રાતા ધાવતુ આકાશઃ પતતિ, એટલે વાનર ભાઈ દોડ, આકાશ પડી રહ્યું છે. મને લાગે આ બધા કાઠિયાવાડી લાગે, બધા ભાઈ કઈને જ બોલાવે છે. ભીતઃ શશકઃ ધાવતિ, ઉભા રહો એક મિનિટ, હું પેજ મૂકી દઉં સાતમું. ઓકે, શિયાળ શિયાળ એને પાછળ દોડે છે. વાનરઃ અપિ અનુધાવતિ, અપિ એટલે પણ, એટલે વાનર પણ પાછળ દોડે છે. સિંહ આગચ્છતિ, સિંહ આવે છે. સિંહ વદતિ શશક કિમર્થ ધાવતિ, સિંહ બોલે છે, વદતિ એટલે બોલે છે, શશક કિમથી એટલે કે શા માટે, ધાવતિ એટલે દોડે છે. સસલું શશકઃ વદતિ સિંહ ભ્રાતા ધાવતુ આકાશ પતતિ, સસલું બોલે છે કે સિંહ ભાઈ દોડ, આકાશ પડે છે. સિંહ વદતિ આકાશ પતતિ વા કુત્ર પતિ, કુત્ર પતતિ, સિંહ બોલે છે કે આકાશ પડે છે ક્યાં, વા એટલે ક્યાં, કુત્ર પતતિ ક્યાં પડે છે, કુત્ર એટલે ક્યાં પડે છે.
ખાલી પતતી છે, વા પતતી નું નથી. આકાશ પતતી વા, કુત્ર પતતી, કુત્ર પતતી એટલે ક્યાં પડે છે? શશક વૃક્ષ સમીપમ આગચ્છતિ. વૃક્ષ સમીપ એટલે વૃક્ષની નજીક, આ ગચ્છતિ એટલે આવે છે. સસલું વૃક્ષની નજીક આવે છે. સિંહ વદતિ કુત્ર પતતિ આકાશ. સિંહ બોલે છે કે આકાશ ક્યાં પડે છે, કુત્ર એટલે ક્યાં, પતતિ એટલે પડે છે, આકાશ, આકાશ ક્યાં પડે છે. શશક કિમપિ ન વદતિ સિંહ હસતિ. એટલે સસલું કિમપી એટલે કઈ પણ બોલી શકતું નથી, કઈ પણ બોલી શકતું નથી. એટલે સિંહ હસતી એટલે સિંહ હસે છે. શશક પલાયનમ કરોતી એટલે સસલું પલાયનમ એટલે અદૃશ્ય થઈ જાય છે. કરોતી એટલે થઈ જવું, કરોતી એટલે હેપન્સ કે થયું. અચ્છા, એટલે ક્રિયાપદનો એક ભાગ છે. એટલે સસલું અદ્રશ્ય થઈ જાય છે એટલે ભાગી ગયું, ભાગી જવું આમ નથી. અચ્છા, પલાયનમ કરોતી એટલે કરોતી એના એનું બીજું પેલું હશે કોઈ ક્રિયાપદ સામાથી રૂટ. તમ કેમ કરોતી એટલે તમે શું કરો છો. સો કરોતી ઇઝ જસ્ટ યુ આર ડુઇંગ સમથિંગ ઓર સમથિંગ ઇઝ હેપનિંગ. અચ્છા, ડુઇંગ એટલે ડુઇંગ, ઇટ્સ એન એક્ટ, ક્રિયા છે. અચ્છા, ઓકે. યા મને લાગે અહીંયા પૂરું થાય છે. હવે ખાલી એક્સરસાઇઝ છે એમાં. આ જોઈએ આપણે એક્સરસાઇઝમાં. ના એટલે મને લાગે નથી બીજી કોઈ પ્રશ્નો નથી, નહીં તો આપણે લે પણ બસ ખાલી ખાલી જગ્યા જ પૂરવાની છે એટલે એ લોકો કે તો વિદ્યાર્થીઓ પડશે. ઓકે, તો આપણે અહીંયા પૂરું કરીએ લાગે. ઓકે, એનીવે ઇટ્સ ઓલમોસ્ટ ટાઈમ ટુ, સો ધીસ ઇઝ ગુડ. વી હેવ અ 215 મિનિટ સેશન. ઓકે, યા ઓકે. એટલે અહીંયા આપણે બે ચેપ્ટર પૂરા થઈ છે અને હવે તમારે આ વિડિયો જોઈ અને પછી બુકમાંથી વાંચી અને તમારા પ્રશ્નો તૈયાર કરવાના અને પછી આપણે ક્લાસમાં ફરીથી એનું ડિસ્કશન કરશું અને ત્યાર પછી તમારું હોમવર્ક સ્ટાર્ટ કરવાનું. એટલે આ સિક્વન્સમાં આપણે બધા ચેપ્ટરો ધીરે ધીરે પૂરા કરશું. ચાલો, ગુડ નાઇટ. ઓકે.